गुड मॉर्निंग, जय श्री कृष्ण। चैप्टर नंबर 5, ભારતના ક્રાંતિવીરો। એમાં આપણે આગળનું જોયું, કોના વિશે, કે ભારતમાં સૌ પ્રથમ ક્રાંતિકારી તરીકે ક્રાંતિકારીના પ્રણેતા ગણાતા એવા વાસુદેવ બળવંત ફડકે વિશે આપણે માહિતી મેળવી। ત્યારબાદ આગળ હવે આપણે વીર સાવરકર વિશે માહિતી મેળવવાની છે, કે વીર સાવરકરનું પૂરું નામ વિનાયક દામોદર સાવરકર હતું। વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે 1883 ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગોર ગામમાં થયો હતો। તો સવાલ પૂછાય કે વિનાયક દામોદર અથવા તો વીન સાવરકરનો જન્મ ક્યારે થયો હતો, તો કે 28 મે 1883 થયો હતો। ક્યાં થયો હતો, તો કે મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લાના ભગોર ગામમાં થયો હતો। નાનપણથી જ તેઓ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા। તેમણે મિત્રમેલા નામની સંસ્થા સ્થાપી હતી। તો કે મિત્રમેલા નામની સંસ્થા કોણે સ્થાપી હતી, તો કે વીર સાવરકરે સ્થાપી હતી। તે પાછળથી અભિનવ ભારત નામથી જાણીતી બની। તો કે મિત્રમેલા નામની સંસ્થા હતી, તે પાછળથી કયા નામથી જાણીતી બની હતી, તો કે અભિનવ ભારતના નામથી જાણીતી બની હતી। આ સંસ્થાનો હેતુ સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો। કે સંસ્થાનો હેતુ શું હતો, કે સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો છે, કે શસ્ત્ર ઉપાડ્યા વગર અંગ્રેજ શાસનનો અંત લાવવો। વીર સાવરકરે ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કરી હતી। કયા કાપડની, વિદેશી કાપડની શું કરી હતી, હોળી કરી હતી। એટલે કે તેને તેના પર શું કર્યો, વિરોધ કર્યો, તેને આપણા દેશમાં તેનો વેપાર કરવા પર પ્રતિબંધ ઠેલાયો હતો। શ્યામજી કૃષ્ણ વર્માની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા હતા। તો વીર સાવરકરે સૌપ્રથમ અભ્યાસ ક્યાં મેળવ્યો હતો, કે શ્યામજી કૃષ્ણ વર્માની સંસ્થામાં, એમાં શિષ્યવૃત્તિ મેળવી એમણે, અને વધારે અભ્યાસ માટે તે ક્યાં ગયા હતા, લંડન ગયા હતા। વીર સાવરકરે 1857 કે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું। કે 1857 ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ પુસ્તક કોણે લખ્યું, કે વીર સાવરકરે લખ્યું હતું। જે પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું, કે જે પ્રકાશન પહેલાં જ, જે માર્કેટમાં આવતા પહેલાં જ, 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો તેનું પુસ્તક લખ્યું, પરંતુ તે પ્રકાશિત થઈ શક્યું નહીં, માર્કેટમાં આવ્યા પહેલાં જ તેના પર પ્રતિબંધ લાગી ચૂક્યો હતો। અંગ્રેજ અફસરની હત્યામાં વપરાયેલી પિસ્તોલના ગુનામાં તેમના પર અદાલતમાં કેસ ચાલ્યો। અંગ્રેજ અફસરની હત્યામાં વપરાયેલી પિસ્તોલના ગુનામાં, અંગ્રેજ અફસરની હત્યા કરવામાં આવી ને તેમાં જે પિસ્તોલ વપરાયેલી હતી તેનો કેસ કોના પર લાગ્યો, તો કે વીર સાવરકર ઉપર લાગ્યો, અને તેના કેસ અદાલતમાં ચાલ્યો। તેમને આજીવન કાળા પાણીની સજા તથા આંધમાર જેલમાં મોકલાયા હતા। આજીવન કાળા પાણીની તેને સજા થઈ, અને કઈ જેલમાં, કે અંદમાન નિકોબારમાં જે જેલ આવેલી છે, વચ્ચે સમુદ્રની વચ્ચે જેલ છે। તબિયત લથડતા ભારતમાં નજરકેદ રાખવામાં આવ્યા, કે ત્યાં તેની તબિયત ખરાબ થઈ, અને ત્યારબાદ તેને ભારતમાં તેને નજરકેદ રાખવામાં આવ્યા હતા। અને 26 ફેબ્રુઆરી 1966 વીર સાવરકર અવસાન પામ્યા હતા। વીર સાવરકરનું અવસાન ક્યારે થયું, તો કે 26 ફેબ્રુઆરી અને 1966 તેમનું મૃત્યુ થયું હતું। તો કે વીર સાવરકરનું નામ શું હતું, વિનાયક દામોદર સાવરકર હતું, જેમનો જન્મ 28 મે 1883 થયો હતો। તેમણે ક્યાં થયો હતો, તો કે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામમાં થયો હતો। તેમણે મિત્રમેલા નામની સંસ્થાની સ્થાપના કરી હતી, અને તે સમય જતાં અભિનવ ભારત તરીકે જાણીતી બની હતી। અને આ સંસ્થાનો હેતુ શું હતો, તો કે સશસ્ત્રોનો વિપ્લવ દ્વારા, કે સશસ્ત્ર ઉપાડ્યા વગર ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો। સૌપ્રથમ તેમણે વિદેશ કાપડની હોળી કરી હતી,
અને વધુ અભ્યાસ માટે તે લંડન ગયા. 1857 સ્વાતંત્ર્ય સંગ્રામનું તેમણે પુસ્તક લખ્યું હતું અને અંગ્રેજ અફસરની હત્યામાં વપરાયેલી પિસ્તોલના ગુનામાં તેના પર કેસ ચાલ્યો. વીર સાવરકરને આજીવન કાળા પાણીની સજા થઈ અને તેને અંદમાન જેલમાં મોકલ્યા હતા અને ત્યાં તેમની તબિયત ખરાબ થઈ અને તેમને ભારતમાં જ નજરકેદ રાખવામાં આવ્યા અને 26 ફેબ્રુઆરી 1966 વીર સાવરકરનું અવસાન થયું હતું. ત્યારબાદ બીજા એવા ક્રાંતિકારી વ્યક્તિ તરીકે ખુદીરામ બોઝને ઓળખાય છે. ખુદીરામ બોઝનો જન્મ બંગાળમાં મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં 3/12/1889 રોજ થયો હતો. 3/12/1889 સાલમાં ખુદીરામ બોઝનો જન્મ થયો હતો. ક્યાં થયો હતો? કે બંગાળના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં થયો હતો. બાળપણમાં જ તેમણે માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી કે અનાથ હતા. તે નાના હતા ત્યારે જ તેમના માતા પિતા મૃત્યુ પામ્યા હતા. સત્યેન બાબુ નામના શિક્ષકે તેમને ક્રાંતિકારી પથની દીક્ષા આપી હતી, એટલે કે તેને ક્રાંતિકારી પથનો અભ્યાસ કરાવ્યો હતો. ખુદીરામે અસહકાર આંદોલનમાં ભાગ લઈ વિદેશ કાપડની હોળી કરી હતી. ખુદીરામ ગંગાના પાણીમાં ડૂબકી મારતા મીઠું લઈને પસાર થતી હોડીઓને ઉથલાવી દેતા હતા. શું કરતા હતા? ગંગાના પાણીમાં ડૂબકી મારે અને મીઠું ત્યાંથી મતલબમાં નદીમાં હોડીમાં લઈ અને આવતા હોય છે તો તે હોડીને શું કરતા હતા? ઉથલાવી દેતા હતા. પછી મીઠું પાણીમાં પડે તો શું થાય? ઓગળી જાય. આ રીતે મીઠાના અન્યાય કાયદાનો પણ તેણે ભંગ કર્યો હતો. 30 એપ્રિલ 1908 દિવસે ન્યાયાધીશ કિંગ ફોર્ડને ખતમ કરવા ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બોમ્બ ફેંક્યો હતો. કોને મારવા માટે? ન્યાયાધીશ કિંગ ફોર્ડને મારવા માટે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બોમ્બ ફેંક્યો હતો. ગાડીમાં બેઠેલા વકીલ કેનેડીના પત્ની અને પુત્રી મરી ગયા. ન્યાયાધીશ કિંગ્સફોર્ડ બચી ગયા હતા. કે કિંગ્સફોર્ડના જે પત્ની અને પુત્ર હતા તે બોમ્બ ફેંક્યો હતો તેમાં તે મૃત્યુ પામ્યા અને કિંગ્સફોર્ડ છે તે બચી ગયા હતા. પ્રફુલ્લ, આટલું જાણો કે પ્રફુલ્લ ચાકીને જ્યારે પોલીસે ઘેરી લીધો ત્યારે તેમણે રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી અને ખુદીરામને ફાંસી આપવામાં આવી હતી. તો સૌ પ્રથમ ખુદીરામ બોઝનો જન્મ ક્યાં થયો હતો? તો કે બંગાળના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં થયો હતો. ક્યારે થયો હતો? તો કે 3/12/1889 થયો હતો. તેમના માતા પિતા હતા તે બાળપણમાં જ તે શું થઈ ગયા હતા? મૃત્યુ પામ્યા હતા અને ખુદીરામ બોઝે બાળપણમાં જ તેમના માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. સત્યેન બાબુ નામના શિક્ષકે ખુદીરામ બોઝને ક્રાંતિ પથની દીક્ષા આપી હતી અને ખુદીરામ બોઝ છે તે ગંગાના પાણીમાં ડૂબકી મારતા હતા, ત્યાંથી જે હોડીઓ જતી હતી તે તેને ઉથલાવી દેતા હતા અને મીઠાના કાયદાનો ભંગ કરતા હતા. 30 એપ્રિલ 1908 દિવસે ન્યાયાધીશ કિંગ્સફોર્ડને ખતમ કરવા માટે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ઘોડાગાડી ઉપર બોમ્બ ફેંક્યો અને ગાડીમાં જે કિંગ્સફોર્ડના પત્ની અને પુત્ર બેઠા હતા તે મરી ગયા અને કિંગ્સફોર્ડ છે તે બચી ગયા હતા. પ્રફુલ્લ ચાકીને જ્યારે પોલીસે ઘેરી લીધા ત્યારે તેણે આ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી અને ખુદીરામને ફાંસી આપવામાં આવી હતી. ત્યાર પછી છે રામપ્રસાદ બિસ્મિલ. કોની વાત કરવાની છે? રામપ્રસાદ બિસ્મિલની. રામપ્રસાદ બિસ્મિલનો જન્મ 1897 ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં થયો હતો. કે રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યારે થયો હતો? તો કે ઈસવીસન 1897 થયો હતો. ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં થયો હતો. દેશમાં અસહકારની લડત શરૂ થઈ ત્યારે વિદેશી કાપડની હોળી કરવાની કામગીરી તેમણે સંભાળી હતી. કઈ લડત? કે અસહકારની લડત જ્યારે શરૂ થઈ દેશમાં કે
વિદેશથી જે માલ આવતો હતો, જે ઉત્પાદન થઈ અને જે વેપાર અર્થે જ્યાંથી જે વસ્તુઓ આવતી હતી અને તેને આપણે તેનો આપણે શું કર્યો હતો, બહિષ્કાર કર્યો હતો, તે અસહકારની એક લડત શરૂ કરી હતી, તેમાં તેણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં તેમણે અગ્રીમ ભાગ ભજવ્યો હતો. શેની વાત કરવામાં આવી છે? કાકોરી ટ્રેન ધાડ. આપણે આગળના લેક્ચરમાં જોવાનું છે કાકોરી ટ્રેન ધાડ તે સફળતાપૂર્વક પાર પાડવામાં તેમનો અગ્રીમ ભાગ હતો. આ માટે તેમણે ફાંસીની સજા થઈ હતી. શેના માટે કાકોરી ટ્રેન ધાડ તે સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલો છે? આ આપણે લેક્ચરમાં વાત કરતા વધારે યુટ્યુબ ઉપર કાકોરી ટ્રેન ધાડ લખવાનું અને યુટ્યુબ ઉપર જે વિડીયો આવે છે તે જોવાનો. બહુ સરસ વિડીયો છે. હું વાત કરીશ તો તમને વધારે નહીં સમજે, પરંતુ તમે વિડીયો જોશો તો તમને વધારે સમજ પડશે. તો આ વિડીયો જોઈ લેવો, એથી આપણો ટાઈમ પણ બચે અને તમને વધારે સમજ પણ પડે. આ માટે રામપ્રસાદ બિસ્મિલને શું થયું હતું કે ફાંસીની સજા આપવામાં આવી હતી. કાકોરી ટ્રેન ધાડ તેને સફળતાપૂર્વક પાડવી હતી અને તેમાં તેને અગ્રીમ ભાગ ભજવ્યો હતો. તેના માટે બિસ્મિલે લખેલ સાહિત્ય જ્યારે પ્રકાશમાં આવ્યું, બિસ્મિલે લખેલું સાહિત્ય જ્યારે પ્રકાશમાં આવ્યું ત્યારે તેમની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પૂરું પાડ્યું હતું. કે બિસ્મિલે જે સાહિત્યની રચના કરી હતી તે પ્રકાશમાં આવ્યું, કે તેને માર્કેટમાં આવ્યું તે સાહિત્ય, અને તેમાં જે કવિતાઓ હતી તેણે રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પૂરું પાડ્યું હતું, કે રાષ્ટ્રપ્રેમનું એક પરિબળ ઊભું કર્યું હતું. એની એક પંક્તિ છે કે દર ઓ દીવાર પે હસરત સે નજર કરતે હે, ખુદ રહો અહલે વતન હમ તો સફર કરતે હે. કે દર ઓ દીવાર પે હસરત એટલે અપેક્ષા. શું આપ્યું છે કાઉસમાં? અપેક્ષા. સે નજર કરતે હે, દર ઓ દીવાર પે, કે આપણે હંમેશા દરેક જગ્યાએ એક અપેક્ષા સાથે આપણે જોઈએ છીએ. ખુશ રહો અહલે વતન, કે આપણા વતનના, આપણા રાષ્ટ્રના લોકો હંમેશા ખુશ રહો. હમ તો સફર કરતે હે, કે આપણે જન્મના આ સફરમાં છીએ. દ્વારા રામપ્રસાદ બિસ્મિલની એક સરસ પંક્તિ આપેલી છે કે રાષ્ટ્રીય ચેતના આપણને પૂરી પાડે છે. કે દર ઓ દીવાર પે હસરત, કે આપણે ગમે ત્યારે આપણી અપેક્ષાઓ એ પૂરી થતી નથી, પણ અપેક્ષાઓ આપણી પૂરી નથી થતી તો આપણે એના માટે શું કર્યું? આપણે કોઈ વસ્તુ નક્કી કરી હોય એ વસ્તુ આપણે પૂરી પાડવા માટે, કોઈ પણ કામ નક્કી કર્યું હોય તો એ વસ્તુ આપણીથી પૂરી નથી થતી, તો નથી થતી તો શા માટે નથી થતી, શા માટે આપણે એમાં પાછળ રહીએ છીએ? તો એના માટેની એક આ પંક્તિ આપેલી છે કે આપણે વારંવાર શું કરીએ છીએ, એક જ જગ્યાએ ભૂલ કરીએ છીએ ત્યાંથી આપણું કામ અટકી પડે છે. તો આ રામપ્રસાદ બિસ્મિલ વિશે આપણે વાત કરી, ત્યારબાદ ખુદીરામ બોઝ વિશે વાત કરી અને વીર સાવરકર વિશે વાત કરી, કે કોણ હતા આ બધા લોકો, અને વાસુદેવ બળવંત ફડકે કે ક્રાંતિકારીના પ્રણેતાઓ હતા તેના વિશે આપણે વાત કરી. ત્યારબાદ આ કાકોરી ટ્રેન ધાડવાળો છે તે તમારે બધાને યુટ્યુબમાં વિડીયો જોઈ લેવો, અને ના મળે અને આના વિશે હું આગળના લેક્ચરમાં માહિતી આપીશ. ત્યારબાદ છે અશફાક ઉલ્લા ખાં, તે આપણે હવે આગળના લેક્ચરમાં જોવાનું છે. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.